વાઘોડિયા તાલુકામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે જિલ્લા વહીવટીતંત્રની આ ઝુંબેશ સામે આવી છે, જેમાં 38 વિદ્યાર્થીઓનું પુનઃ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું. ત્યારબાદ કોરોના બાદ 197 કિશોરીઓએ શાળા છોડી દીધી. અહીં 38 કિશોરીઓનું કાઉન્સેલિંગ કરીને શૈક્ષણિક કારકિર્દી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર આપણને ઘણા વર્ષોથી આપ્યું છે અને એના ઉપર એમણે અમલીકરણ કરાવ્યું છે, પોતે એનું નેતૃત્વ લીધું છે. ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આપણને આ બાબતે સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. વાઘોડિયા વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીની લાગણી કે અમારા વિસ્તારની અંદર પણ જો કોઈ ડ્રોપઆઉટ થયેલી બહેનો કે ભાઈઓ હોય એમને પુનઃ શિક્ષણના ટ્રેક ઉપર લાવીએ, એ માટે ડભોઈના પ્રાંત અધિકારીશ્રીએ ખૂબ મહેનત એમની ટીમ સાથે કરી, મામલતદાર અને ટીડીઓને સાથે રાખી, અને જે દીકરીઓ 8મા ધોરણ પછી ડ્રોપઆઉટ થઈ ગઈ હતી એમના માતા પિતાને મળ્યા, વ્યક્તિગત રીતે બધા પરિવારોને સમજૂત કર્યા, અને આજે બહેનોએ ફરીથી 9મા ધોરણમાં પ્રવેશ લીધો છે એ બધાને ખૂબ અભિનંદન. અને જે જે માતા પિતાઓ એમના દીકરી કે દીકરાને 8મા ધોરણ પછી ન ભણાવતા હોય એમને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપની દીકરીઓને ભણાવો, દીકરાઓને પણ ભણાવો, પુનઃ પ્રવેશ અપાવો, અને સરકાર આપના માટે બધી જ યોજનાઓ છે એનો લાભ પણ આપને મળશે, આપ નિશ્ચિંતપણે નજીકની હાઈસ્કૂલમાં જઈને પ્રવેશ મેળવી. અમારા વાઘોડિયા વિધાનસભાની અંદર 8મા ધોરણ પછી દીકરીઓ 9મા ધોરણમાં ભણવા માટે જવાની ઈચ્છા ઓછી ધરાવતી હોય એટલે તમામ દીકરીઓને અમે અપીલ કરી અને માન્ય મામલતદારશ્રી, પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ દરેકના આ અભિયાનની અંદર જોડાણા અને તમામ દીકરીઓને ઘરે ઘરે જઈને સમજાવી અને વાઘોડિયા તાલુકાની લગભગ 33-34 દીકરીઓને પુનર્પ્રવેશ અપાવીને એમનું ભણતર અને એજ્યુકેશનનો પાયો મજબૂત થાય એ માટે થઈને આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને હજી પણ કોઈ દીકરીઓ આની અંદર રહી ગઈ હોય અને કોઈને ભણવા માટેની ઈચ્છુક હોય તો એને પણ અમે પુનઃપ્રવેશ અપાવી અને સારું એજ્યુકેશન મળે અને તમામ પ્રકારની એમને સુવિધામાં જે કંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત અમે અને અધિકારીશ્રીઓ પૂરી કરવા માટે કટિબદ્ધ છીએ. એટલે આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે કોઈ પણ દીકરીઓ જો આ પ્રકારની રહી ગઈ હોય તો સંપર્ક કરે અને એને અમે પુનઃપ્રવેશ અપાવી અને તમામ પ્રકારનું સારું એજ્યુકેશન મળે એની વ્યવસ્થા અમે લોકોએ કરેલી છે.